लेक्चर में आपने जोई तो कि नेपोलियन का प्रश्न कि जेनी अंदर नेपोलियन छे ई ने ने बेन बी बार जाय छे ने रस्ता में सॉरी ई पेलो रमे सत्ता पे रमता रमता एक छोकरी साथे भटकाय छे ने ने चांपर ने जे पेली पोपली थी ढोळाई जाय छे પછી છોકરી રડવા માંડે છે તો હવે મારી માને શું જવાબ આપીશ કે નેપોલિયન પોતાની પાસે જે પૈસા હતા એને આપી દે છે ને છતાં પણ એમ કહે છે કે જો વધુ જોતા હોય મારા ઘરે આવો મારા મમ્મી પાસેથી હું અપાવું પછી એ છોકરી એના ઘરે જાય છે નેપોલિયન બધી એની માને વાત કરે છે એટલે એની માં છે એ ખુશ થાય છે અને કહે છે કે કઈ વાંધો નહીં પણ આખા મહિનાના હું તને જે વાપરવાના પૈસા છે આપીશ નહીં નેપોલિયન કહે છે કઈ વાંધો નહીં ટૂંકમાં આ રીતે નેપોલિયન છે સારી રીતે પોતાની જે ફરજ છે એ બજાવે છે હવે આપણે બીજો પ્રસંગ જોવાનો છે સચ્ચા દાન માલબાર એટલે કે કેરળ જે કેરળ રાજ્ય છે એને માલબાર કહેવાય છે માલબાર કી વાત હે વહા વડોદરા નામ કે એક ગામ મે સભા કા આયોજન કિયા ગયા ગાંધીજી ને અપને ભાષણ મે સભા મે ઉપસ્થિત સભી બહનો સે જહર જયવરો કી પીઠ માંગી જો આ પ્રસંગ છે ને આપણને આઝાદી સમયનો છે આઝાદી પહેલા ગાંધી બાપુને જ્યારે તો જરૂર પડે છે પૈસાની ની બધી ત્યારે એક સભા ભરે છે એની અંદર બધી બહેનો આવે છે ત્યારે ગાંધીજી છે એ બધી બહેનો પાસે એને કે બધા પાસે સોનું ને ચાંદી હોય તો એને પીઠ માંગે છે બહુત સી વસ્તુ એ ભેટ મે મિલી બધા હોય એ ઘણી બધી વસ્તુ ભેટ માં આપે સોના ચાંદીની अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ आई उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली क्या आप मुझे अपने हस्ताक्षर देंगे सुनियो जरे गांधी जी बड़ी वस्तु भेगी करी ने એના કેટલા પૈસા આવશે એ નીલામી કહેવાય તો એવું કરે છે છેલ્લે એટલે કુમુદી નામની એક છોકરી 16 વર્ષની છે એ મંચ ઉપર આગળ આવે છે સભા હોય ત્યાં અને પોતાના એક હાથમાંથી ચૂડી અને કી બંગડી ઉતારીને ગાંધીજીના હાથમાં આપે છે અને શું કહે છે કે આના બદલામાં તમે મને તમારાથી હસ્તાક્ષર કરી આપશો ગાંધીજી હસ્તાક્ષર કરી રહે તે કે ઉસને દૂસરી હાથની ચૂડી ભી ઉતારી આજુ તો ગાંધીજી હે એને સિગ્નેચર નથી કર્યા ત્યાં જ કોમોદી છે પોતાને બીજા હાથની જે બંગડી પહેરેલી છે એ ઉતારીને આપી દે છે એ દેખ કર ગાંધીજી ને કહા અરે પગલી લડકી દોનો ચૂડિયા દેને કી જરૂરત નહીં હે એક હી ચૂડી લેકર મેં તુમે અપને હસ્તાક્ષર દે દુંગા શું કહે છે ગાંધીજી એ ગાંધી કે તારે બે બંગડી મને આપવાની કાંઈ જરૂર નથી એક બંગડીના બદલામાં જ હું તને મારા હસ્તાક્ષર એને કી સિગ્નેચર કરી આપીશ इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया गांधी जी ने पूछा तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना अजू पण આગળ પેલી છોકરી છે એ પોતાના ગળામાંથી સોનાનો હાર ઉતારીને આપી દે છે ત્યારે ગાંધી જી ને પૂછે છે કે તે તારા મમ્મી પપ્પાને પૂછ્યું તો હે ને બિના કોઈ ઉત્તર દે ઉસને કાનો મે સે રક્ત જડી બુંદી ભી નીકળ લી કૌમુદી કઈ જવાબ આપતી નથી અને પોતાના કાનમાં જે હીરા જડેલા બુટિયા પહેરેલા છે એ પણ એને કાઢીને આપી દે છે ગાંધીજી ને પૂછા તુમને એ આભૂષણો કો દેને કે લીએ અપને માતા પિતા સે આજ્ઞા લે લી હે ના કે તે આ બધા આભૂષણો તાર આપે છે ન હોય તો ની તારે માતા પિતા ને પૂછ્યું તો હે ને કૌમુદી કુછ ઉત્તર દેતી ઇસકે પહેલે હી કિસી ને કહા ઇસકે પિતા તો યહી હે ના मान पत्रों की नीलामी में वही तो बोली लगवा कर आपकी मदद मदद कर रहे हैं जो गांधी जी ने खबर पर न थी तेरे पहला कोई भाई के बैठा हो सीसू के जे ये के एना पिता तो यहाँ चे ये के मान पत्रों जे ये नीलामी में के बोली हो करे और तुमने ये के थोड़ी मदद करे जे अब गांधी जी ने कौमुदी से कहा तुम्हें यह तो मालूम होगा कि यह गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी શું કહે છે ગાંધીજી કૌમુદીને કે તને એટલી તો ખબર હશે જ નહીં કે તું એક વખત મને આપી દઈશ મને તારા દાગીના પછી તું પાછા બનાવી શકીશ નહીં કૌમુદીને યશર દૃઢતાપૂર્વક સ્વીકાર કરી એટલે કે એને જે વાત કરી એ બધી સ્વીકારી લીધી ગાંધીજીને હસ્તાક્ષર કરને કે બાદ એ વાક્ય લીધ દિયા તુમ્હારે ઇન આભૂષણો કી અપેક્ષા તુમ્હારા ત્યાગ હી સચ્ચા આભૂષણ હે શું કહે છે
हस्ताक्षर करे ने शो कीधु शो लख्यु के ते जे आभूषण आयका छे के ये ना करता का ते जे बलिदान है जे त्याग करो ई सारा मा सारू साथु आभूषण छे सच है देश प्रेम से बढ़कर कुछ नहीं। जो कमोदी कमोदी छे इने तो देश भावना इतनी बड़ी होती के इने खबर छे के हूं जे दागीना आपीस तेनो उपयोग क्या થશે તો કે દેશને જે આપણે આઝાદી આપવા વાળી છે એના માટે તો દેશ પ્રેમ માટે થી પોતાની બધી જ્વેલરી છે ઈ ગાંધીજીને આપી આપી દે છે। ખરેખર આપણે આપણા દેશ માટે આપણાથી જે બને એટલું આપણે કરવું જોઈએ।